મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકો મરીશની અંદર ખાસ કરીને ખેડૂતો માટે સરસ મજાની યોજના આવી છે મિત્રો જો તમે ફળ પાક વાવેતર કરો તો એની અંદર તમને સરકાર પીચોતેર હજારની સહાય આપે આંબા લીંબુ દાડમ ચીકુ જામફળ ખાસ કરીને યોજના છે આ ખેડૂત પોર્ટલ પર શરૂ થઈ ગઈ છે વિગતવાર માહિતી મળે એની પેલા અમારી ચેનલ ઉપર જો તમે નવા આવેલા હો તો ખાસ એકવારે ચેનલ ને કરી વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરો આ વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે સરસ મજાની યોજના આવી છે ઘનિષ્ઠ ખેતીથી વાવેલા ફળ પાકો માટે સરકાર છે સહાય આપે છે અને આ યોજનાના ફોર્મ છે આ ખેડૂતની પોર્ટલ પર હાલ શરૂ છે બાગાયતી યોજનાની અંદર જેની અંદર મિત્રો ઘનિષ્ઠ ખેતીથી વાવેલા ખાસ કરીને આંબા જામફળ દાડમ લીંબુ આ તમારે વાવેતર કરવું હોય તો આ જીવન એક વખત છે તમને સરકાર તરફથી સહાય આપવામાં આવે છે હવે વાત કરીએ સામાન્ય જાતિના ખેડૂત હોવું તો તમારા પાસે ટપક સિંચાઈ પદ્ધતિ હોય તો ખર્ચના ચાલીસ ટકા મહત્તમ રૂપિયા સાઠ હજાર તમને સહાય મળવા પાત્ર થશે અને યુનિટ કોસ્ટ છે દોઢ લાખ રૂપિયા સુધીની રહેશે પર હેક્ટર તમે ટપક સિંચાઈ પદ્ધતિ છે એના વિશે વિશેષ માહિતી મેળવવા માંગતા તો ડિસ્ક્રિપ્શનમાં એક છે જીજી કે ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની તરફથી છે સિત્તેર ટકા ખેડૂતોને સબસીડી આપવામાં આવે છે ટપક ફુવારા માટે વિશેષ જે વિડીયો બનાવેલો છે કેવી રીતે અરજી કરવી તમને વિગતવાર માહિતી મળી જશે જો તમે સામાન્ય જાતિના ખેડૂત હોવ ને ટપક સિંચાઈ પદ્ધતિ વિના તમે ખેતી કરતા હોવ તો તમને ચાલીસ હજાર રૂપિયા છે ખર્ચના ચાલીસ ટકા મહત્તમ રૂપિયા ચાલીસ હજાર પર છે યુનિટ કોસ્ટ એક લાખ રૂપિયા પર એક ટન તમે અનુસૂચિત જાતિના ખેડૂત લાભાર્થીઓ અને ટપક સિંચાઈ પદ્ધતિ સાથે તમે જો ખેતી કરતા હો તો ખર્ચના ચાલીસ ટકા મહત્તમ રૂપિયા સાહીઠ હજારની સહાય મળશે યુનિટ કોસ્ટ છે દોઢ લાખ રૂપિયા પર એક રહેશે અનુસૂચિત જાતિના લાભાર્થીઓ અને તમારા પાસે ટપક સિંચાઈ પદ્ધતિ નથી તો ખર્ચના ચાલીસ ટકા મહત્તમ રૂપિયા ચાલીસ હજારની સહાય મળશે હવે અનુસૂચિત જનજાતિના લાભાર્થી હોય ને એને ટપક સિંચાઈ પદ્ધતિ હોય તો એને ખર્ચના પચાસ ટકા મહત્તમ રૂપિયા પ્લાન્ટિંગ મટીરિયલ રોપવા માટે ડીબીટી દ્વારા માન્ય એડિક્શન થયેલી ટીસ્યુ લેબ જીએનએફસી જીએસએફસી કૃષિ યુનિવર્સિટી અથવા ટીસ્યુ લેબ જેવી સરકાર માન્ય જાહેર સંસ્થા પાસેથી પ્લાન્ટિંગ મટીરિયલ ખરીદવાનું રહેશે મિત્રો આની સહાય તમને ત્રણ હપ્તા મળશે પેલા સાઈઠ ટકા ત્યારબાદ વીસ ટકા ત્યારબાદ વીસ ટકા છે સહાય મળવા નોંધ છે પાણીપત્રકના દાખલામાં કરાવવાની રહેશે અને ખાસ કરીને વાવેતરની નોંધણી પાણીપત્રક દાખલામાં ન થાય તે સુધી તે વિસ્તારના તલાટીનો છે તમારા દાખલો રજૂ કરવાનો રહેશે મિત્રો નવી ટપક સિંચાઈ પદ્ધતિ ઉભી કરવા માટે જીજીઆરસીનો સંપર્ક કરવાનો રહેશે છે રાજ્ય સરકારની વધારાની પચીસ ટકા છે પૂરક સહાય છે તમને આપવામાં આવશે મિત્રો અને પૂરક સહાય ફક્ત વાવેતર માટે જ આપવાની રહેશે લાભાર્થી દીઠ છે ચાર હેક્ટરની મર્યાદામાં સહાય મેળવી શકશે અને જે ખેડૂત ખાતેદાર છે મિત્રો બાગાયતી પાકની છે એ નોંધણી પણ પાણીપત્રકના દાખલામાં કરાવવાની રહેશે મિત્રો વિશેષ અને ત્યાં સુધી છે તલાટીનો દાખલો ચાલશે ન કરાવી ત્યાં સુધી ઓનલાઈન અરજી કરવાની છે આઈ ખેડૂતની વેબસાઈટ ઉપર છે પંદર દસ બે હજાર ને બાવીસ છે છેલ્લી તારીખ છે ઓનલાઈન અરજી કરવાની બાગાયતી વિશેષ છે બાગાયતી યોજનાની અંદર વિશેષ આવી છે ખાસ કરીને ફળપાક નું વાવેતર કરતા હોય એના સુધી અવશ્ય આ વિડીયોને પહોંચાડજો મિત્રો તો ખાસ આ વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરજો